मॉर्निंग स्टूडेंट्स ऑफ स्टैंडर्ड 5th आज आप कलसोर स्वापोथी में वर्कआउट करसू चेप्टर नंबर 9 रंगबेरंगी मसालियू। आज आ पाठ में आप शीरीन विषे जाणियो कि शीरीने क्या क्या व्रत करिया अने एनी हालत केवी थी। हवे आपणे एनी स्वापोथी में करसू। पहलो प्रश्न, नीचेना प्रश्नना एक एक वाक्य में उत्तर आपो। शीरी ने क्या क्या व्रत करिया? शीरी ने गळ्યું व्रत, खाटू व्रत, तीखू व्रत अने कड़ू व्रत एम चार व्रत करिया। शीरीना मम्मीए कढ़ी बनावा बे दिवस पहलानू दही केम लीधु? कारण के शीरी ने ते दिवसे खाटू व्रत कर्यु हतु। शीरीना घर में कोण कोण व्रत करता हता? शीरीना घर में दादा दादी, मम्मी पप्पा अने बीजा वडील व्रत करता हता। शीरी ने पहलू व्रत क्यों कर्यु? शीरी ने पहलू व्रत गळ્યું कर्यु। શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી કેમ બનાવી? કારણ કે શિરીને ખાટું વ્રત કર્યું હતું। શિરીને તીખું વ્રત ક્યાં દિવસે લીધું? શિરીને તીખું વ્રત ત્રીજા દિવસે લીધું। શિરીને કેટલા વ્રત કર્યા? ક્યાં ક્યાં? શિરીને ચાર વ્રત કર્યા, ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત, કડવું વ્રત। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં શી ગળમથલ થઈ હશે? ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં વ્રત કરવું કે નહીં તેવી ગળમથલ થઈ અને છેલ્લું વ્રત કડવું વ્રત કરવાનું શિરીને નક્કી કર્યું। તમારા વડીલો ક્યાં ક્યાં વ્રત અથવા ઉપવાસ કરે છે? અમારા વડીલો 11 પૂનમ, જન્માષ્ટમી, અમાસ, શિવરાત્રિ, રામનવમી, ગણેશ ચતુર્થી વગેરે વ્રત અથવા ઉપવાસ કરે છે। શિરીને આદુની કતરણ ચાવી અને મરચાંનું બટકું ભર્યું ત્યારે શું થયું? શિરીને આદુની કતરણ ચાવી અને મરચાંનું બટકું ભર્યું ત્યાં તો શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા, શિરીનના ગાલ લાલ થયા, તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા, માથાના વાળ ઊંચા થઈ ગયા। બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત કેવી રીતે થાય? બધા સ્વાદ જમવાનું વ્રત એટલે કે જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તૂરું અને કડવું એમ બધું જ જમવાનું, કોઈ પણ એક સ્વાદના વ્રતને વ્રત નહીં રાખવાનું, દાળ ભાત શાક રોટલી અથાણું બધું જ જમવાનું। નીચેના વિધાનો ખરા વિધાનો સામે રાઈટની નિશાની, ખોટાની સામે રોંગની નિશાની કરો। શિરીનના ઘરમાં કોઈ વ્રત કરતું નહોતું, ખોટું। શિરીને લીંબુ ન ચૂસ્યું, સાચું। શિરીનને આદુની કતરણ ચાવતા હરખના આંસુ આવ્યા, ખોટું। વ્રતમાં મધનો બાદ ન હોય, સાચું। લીમડાનો રસ પીતા શિરીનનું મોઢું બગડી ગયું, સાચું। હવે ફોટો પાડું કાવ્યના આધારે વંશમાંના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। મમ્મી હસતી હોય ત્યારે મલકતી મમ્મી, ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી, પરી જેવા ફોટામાં ઉડતી મમ્મી, આંખ બંધ હોય તો ઊંઘતી મમ્મી, હોઠ ખુલ્લા રહી જાય તો બડબડતી મમ્મી, જોડે પપ્પા બેઠા હોય ત્યારે ફૂલ જેવી મમ્મી। બાજુ બંધ બેસતા જોડકા જોડવાના છે। મમ્મી ઝીણું સ્મિત નહીં કરે તો હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ। મમ્મી જુઈ ચમેલી પાસે હોય તેવો અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ। મમ્મી પરી જેવી પ્રેમાળ છે તેથી તે ઉડતી હોય તેવો ફોટો લઈશ। મમ્મીની આંખ મોટી હોય તેવો અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ। મમ્મીના હોઠ બંધ હોય તેવો કે પછી તે બરબડતી હોય તેવો ફોટો લઈશ। મમ્મી પપ્પાની સાથે બેસે તો તેઓ ફૂલ અને ગલગોટા જેવા લાગે। નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। તીખા વ્રતમાં મધ ન ચટાય, શિરીન। વ્રતમાં મધનો બાદ ન હોય, મમ્મી। હવે વ્રત લંબાવવાની જરૂર નથી, દાદી। આજે છેલ્લું વ્રત, શિરીન। બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પણ થાય, મમ્મી। ત્યાર પછી આ પ્રશ્નમાં જવાનું છે। નકામો વિકલ્પ ચેકી ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો। જે નકામું છે તે ચેકીને પાછું બીજું લખવાનું છે। જેવી રીતે બાળક મમ્મીનો કેવો હસતો ફોટો પાડવા માગે છે તો આમાં રડતા ઉપર ચેકી નાખવાનું અને હસતો લખવાનું। તે માટે તે મમ્મીને કહે છે તું ઝીણું ઝીણું
હસ, તું ચહેરો રડતો રાખ એવું બાળક કહેતો નથી. એટલે આ ચેકી નાખવાનું. પછી ફરી પાછો વાક્ય લખવાનું. તેવી જ રીતે બીજામાં પણ બાળકને મમ્મી કેના જેવી લાગે છે તેથી તે મમ્મીનો ઊંઘતો ઉડતો ફોટો પાડવા માગે છે. બાળકને મમ્મી પરી જેવી લાગે છે તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માગે છે. એટલે ખોટા જે શબ્દ છે તે ચેકી ફરી પાછા વાક્ય લખવાના છે. પછી આપણે પાડ આવે અથવા ખા લખો. આપેલા છે તમને કૌંસમાં શબ્દો, તો આમાં તમારે તેને ક્લાસિફાય કરીને લખવાના છે. પછી મૌખિક વાતચીત છે તે કરવાનું નથી. પછી અહીંયા છે રાંધણિયું એટલે રસોડું, મુલાકાત એટલે થોડા સમય માટે મળવું, ક્રિયા એટલે ચોક્કસ રીતે કરાતું કામ, વાનગી એટલે ખાવાની વસ્તુ. આમાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખો, પાણી. આમાંથી ક્રિયા કઈ કહેવાય, તો ઊંઘવું, તાળી પાડવી, ખોખો રમવું ને મનમાં વાંચવું. રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે, કાપવું ને બાફવું. પછી શેકવું, પછી મસળવું, રમવું, આ બધી ક્રિયાઓ રસોડામાં થાય છે. જમવું, ખીચડી કઈ રીતે નહીં થાય, તળાય નહીં ને શેકાય નહીં. પછી પાઠ્યપુસ્તકના પાના નંબર 147 પરનો ફકરો વાંચી પ્રશ્નના ઉત્તર લખો. આરાધ્યાના કેટલા દાંત સડ્યા હતા? 3 દાંત સડ્યા હતા. આરાધ્યાને કેવો દુખાવો થતો હતો? ખૂબ દુખાવો થતો હતો. ડૉક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી? લાંબી ખુરશી પર બેસાડી. ડૉક્ટરે શાના વડે તપાસ કરી? નાનકડો ગોળ અરીસા વડે તપાસી. ડૉક્ટરે આરાધ્યાને ક્યારે ક્યારે કોગળો કરવા કહ્યું? ખાધા પીધા પછી કોગળો કરવા કહ્યું. આપેલા મુદ્દાને લગતા વાક્ય ફરકામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખો. તો તમારે આરાધ્યાને પહેલાં શું થતું હતું? દાંતનો દુખાવો. તો પહેલાં દાંતનો દુખાવો બહુ થતો હતો, અત્યારે નથી થતો. તો હું લખવાનું દાંતનો દુખાવો બહુ દાંતનો દુખ આરાધ્યાને દાંતનો બહુ દુખાવો થાય છે. પહેલાં થતો હતો અને અત્યારમાં હું લખવાનું આરાધ્યાને દાંતનો દુખાવો થતો નથી. એવી જ રીતે તમારે આ તમારી જાતે કરવાનું રહેશે. અહીંયા જેમ આરાધ્યા માટે વાક્યો નોંધ્યા તેમ તમારા વિશે પણ લખો. જેવી રીતના તમે અહીંયા લખ્યા છે તેવી જ રીતે અહીં લખવાના રહેશે. પછી નીચેના બે ફકરા વાંચવાના છે અને વધારાની માહિતી જે છે તે ચેકી લીટી ગાળી અને લખવાના છે. જુઓ ફકરો બંને વાંચ્યા, એમાંથી ફકરો એકમાં શું છે, ફકરા નંબર બેમાં કઈ માહિતી વધારાની છે તે લખવાની છે અને ફકરામાં તે શબ્દ નીચે લીટી કરો. આમાં જે ફકરા એકમાંથી ફકરા બીજામાં જે વધારાની માહિતી છે તે લખવાની છે. મંડપ, તો વિશાળ મંડપ તે વધારાની માહિતી છે. અહીંયા કાકા આપ્યા છે તો નાના કાકા, જો છે ને કાકા, બીજામાં છે નાના કાકા. એટલે બંને ફકરા વચ્ચે તમારે કમ્પેરિઝન કરીને અહીં લખવાનું છે. ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યમાં નવી માહિતી ઉમેરતા જાઓ. એક કરેલું છે, જો ઉદાહરણ, મેં કૂતરો જોયો, મેં કાળો કૂતરો જોયો, મેં એક કાળો કૂતરો જોયો, મેં એક મોટો કાળો કૂતરો જોયો. તો આ કૂતરા વિશેની માહિતી છે. તેવી રીતના મેં કરેલું છે, રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું, રૂક્ષાનાએ ગુલાબી ફરાક લીધું, રૂક્ષાનાએ ઝાલરવાળું ગુલાબી ફરાક લીધું, રૂક્ષાનાએ મોટું ઝાલરવાળું ગુલાબી ફરાક લીધું. તો તમારે એક એક શબ્દનો એમાં ઉમેરતા જવાનું છે અને વાક્ય બનાવવાનું છે. તેવી જ રીતે અહીંયા તમારે બે પૂરા કરવાના છે. હવે ફકરો વાંચો અને ઉત્તર લખો. ફકરો વાંચીને તમારે અહીંયા ઉત્તર દેવાનો છે. સૌથી મોટું કોણ? દાદી. સૌથી નાનું કોણ? સ્વીટું. સૌથી ધારદાર શું? ચપ્પુ. સૌથી બૂઠું? કાતર. સૌથી ઊંચો? હિંચકો. સૌથી નીચું? ઘરનો ઝાપો. સૌથી લીસું? ગાલ. સૌથી ખરબચડું? પથ્થર. ફકરામાંથી આપણે જોઈએ આમાં જવાબ લખ્યા.
ત્યારબાદ નીચેનો ફકરો વાંચો. ઉદાહરણ દર્શાવ્યા પ્રમાણે માહિતી આપો. કાચા કેળા, પાકા આમળાથી આપણે ગોતીને લખવાનું છે. પાકા કેળા, મીઠી દ્રાક્ષ, નાના ચીકુ, વાસી ફળો, ઓછો ભાવ, ખાટી દ્રાક્ષ, મોટા ચીકુ, તાજા ફળો, વધારે ભાવ. પછી પાઠ્યપુસ્તકના પાના નંબર 151 અને 152 પર આપેલો પ્રસંગ મોટેથી વાંચી સંભળાવો. ત્યારબાદ વર્ગમાં ભજો અને સાચા શબ્દ પર ખરાની નિશાની કરો. તો જે સાચો શબ્દ છે તેમાં તમારે ખરાની નિશાની કરવાની છે, જે મેં કરેલું છે. ત્યારબાદ છે કોષ્ટકમાં પ્રાણીઓ અને તેમના વિશેષ નામ શોધી કાઢો, તે લખવાનું. જેવી રીતે મેં આમાં લખેલું છે રૂપાળું સસલું, આમાંથી મેં ગોતેલું રૂપાળું અને આમાંથી ગોતેલું સસલું, તેવી રીતે તમારે અહીં બે નામ આમાંથી ગોતી બંનેમાંથી ગોતીને લખવાના રહેશે. ત્યારબાદ છે વાનગી ઓળખો. વાનગી આપેલી છે, મેં બે લખેલા છે કે તે કઈ વાનગી છે, બાકીની ચાર વાનગી તમારે લખવાની રહેશે. ત્યારબાદ છે બાળકો પ્રવૃત્તિઓ. તો અહીંયા આપણો પાઠનો પૂર્ણ થાય છે. તમારે તમારે સ્વામાં પૂરું કરવાનું રહેશે. થેન્ક યુ.